આપજો. મારું નામ સચિન પટેલ છે. અમે લોકો 8 ફાલ્કન સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ LLP કરીને કંપનીના અમે 3-4 પ્રમોટરો સાથે મળીને એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગ્લો ફેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ. ગ્લો ફેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ એક આઇકોનિક ઇવેન્ટ થવા જઈ રહ્યો છે અમદાવાદમાં. અમે જે રીતે નિયોન એકદમ ઇનોવેટિવ વસ્તુઓ જેવી અત્યાર સુધી અમદાવાદમાં બહુ ઓછી થઈ હશે, કદાચ નહીં થઈ હોય, નિયોન ટનલ બનાવવાના છીએ, નિયોન પ્લસ અમે લેઝર લાઇટિંગ લેઝર શો કરવાના છીએ, અને સાથે કોમ્બિનેશન મ્યુઝિકનું જે હશે એ અમારા DJ ગ્લોરી, જે અમદાવાદ આપ જાણતા જ હશો, અમદાવાદમાં બહુ ફેમસ એ પોતે આર્ટિસ્ટ છે. એ સિવાય DJ ગ્લોરી છે, બોલિવૂડના એક્સપર્ટ છે, અને DJ છે એ ટેકનો આર્ટિસ્ટ છે, બંને અહીંયા પરફોર્મ કરવાના છે. નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના ફેમિલી ક્રાઉડને પણ અમે ઇન્વાઇટ કરી રહ્યા છીએ. બધા અમારું પ્રમોશન જે રીતે રહી ગયું છે, એટલે મતલબ કે આ ઇવેન્ટ છે ફેમિલી ઇવેન્ટ, વધુ કહી શકાય એ ટાઈપનો ઇવેન્ટ થવાનો. ઇવેન્ટ ક્યાં થશે અને ચાર્જિસ શું રાખવામાં આવ્યા છે? ઇવેન્ટ રવાની સ્પોર્ટ્સ એકેડમી સાઉથ ભોપાલમાં થશે, અને જેમ મનનભાઈએ કીધું સારી જગ્યા, એટલે અમે લોકો એવું લોકેશન અત્યારે ચૂઝ કર્યું છે કે ઇઝીલી લોકો એક્સેસ કરી શકે, એને ટુ વ્હીલર પર પણ માણસ ફેમિલી સાથે જઈ શકે. કારણ કે જનરલી સારા એવા બધા જેટલા બી 31st પ્રોગ્રામ થતા હોય છે એ બધા સીલજ કે સમજો રાંચડા નાંદોલી કે જ્યાં પહોંચતા આપણને એક કલાક થતો હોય છે. અમે લોકો એવું ડેસ્ટિનેશન લીધું છે કે જ્યાં પબ્લિક ઇઝીલી એક્સેસ કરી શકે. પબ્લિક પાર્કિંગની ફેસિલિટી અમે લોકો ફ્રી પાર્કિંગ રાખ્યું છે, પબ્લિક ઇઝીલી આવી શકે એના માટે અમે બહુ સારું એક આયોજન કરી રહ્યા છીએ. આમાં ટાઈમિંગ કેટલા વાગ્યા સુધીનો છે? 31 ડિસેમ્બર છે એના માટે. 31 ડિસેમ્બર જનરલી આમ તો 12 વાગ્યા સુધી પ્રોગ્રામ થતો હોય છે, પણ એ બી જે બી સરકારી ગાઈડલાઇન્સ હશે એ અનુસાર અમે પ્રોગ્રામને અનુસરીશું. ફીસ 500 રૂપિયા અને 1000 રૂપિયા છે, અને ફેન પીટ છે 1000 રૂપિયા છે, અને જનરલ જે એન્ટ્રી છે 500 રૂપિયા. કેટલી ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે? નોર્મલી આની અંદર એવું છે કે 12 વર્ષથી મોટા બધા બાળકો, અને નાના હશે તો પણ ફેમિલી ટેક કેર કરી શકે એવા બાળક હોય એ પણ આવી શકશે. એ ટાઈપનું આયોજન અમે કરવાના છીએ. કેટલા ફૂટબોલની એક્સપેક્ટેશન? વી આર એક્સપેક્ટિંગ, જે રીતે અમારું કેમ્પેન ચાલી રહ્યું છે એવી રીતે જોઈએ તો એપ્રોક્સિમેટલી 8-10 હજાર પબ્લિક ક્રાઉડ ગેધરિંગ થઈ શકશે. જો કે વેન્યુ તો બહુ મોટો છે, વેન્યુ છે ઇટ કેન એક્સેસ સમવેર અરાઉન્ડ 12-15 થાઉઝન્ડ ક્રાઉડ, પણ અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ જે રીતે પબ્લિકનો રિસ્પોન્સ આવે છે પણ 8-10 હજાર ક્રાઉડ આવશે એવી શક્યતાઓ છે. સર, સિક્યોરિટીની અંદર અમે બોક્સર્સ સિક્યોરિટી એજન્સી હાયર કરેલી છે, જેમાં ફિમેલ્સ હોય, બાઉન્સર્સ હોય છે, અને મેલ બાઉન્સર્સ પણ રાખવાના છે. જોવા જઈએ રોડ હાઈ પ્રોફાઇલ એ રોડ છે, ત્યાં ઘણા બધા આવા બનાવ બનતા હોય છે. 31st કારણે અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, તો એના ઉપર કેવી કામગીરી કરવામાં આવશે? મહદ અંશે આમ જોવા જઈએ તો અમે બધી જ જે ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ અને નોર્મ્સ છે બધા જ અમે સરકારના કાયદા કાનૂનની અંદર રહીને જ બધા પરમિશન્સને બધી લીધેલી છે, અને જે પ્રમાણે ત્યાં સિક્યોરિટી છે એ પ્રમાણે આવી કોઈ અનિચ્છનીય ઘટના ના બને એની પૂરેપૂરી તકેદારી પણ અમે રાખવાના છીએ. જોવા જઈએ તો હમણાં એક યંગ જનરેશન DJના પાછળ એક ગેલું છે, તો નવા પ્રકારનું કોઈ DJનું આયોજન એક્ચ્યુઅલમાં અત્યારમાં એવું છે કે જે ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ ઉપર છે, તમે શોર્ટ ફોર્મમાં જે વિડીયો જોવો છો એ લોકોને બહુ ગમે છે, તો અમે એવા ટ્રેક્સની બધું યુઝ કરીએ છીએ અને યંગસ્ટરમાં રાખીએ છીએ. કયા પ્રકારના સોંગ સિલેક્ટ કર્યા છે? કયા પ્રકારના? જો અમે ટોટલી હું બોલિવૂડ કે એવું કવર કરું છું, બીજા DJ અમારા વિન્સ કરીને એ ટેકનો કવર કરે છે. લાઈક ટેકનો અત્યારે આપણા ગુજરાતમાં વધારે ચાલી રહ્યું છે, તમને બી ખબર છે ટેકનો માટે વધારે થાય, તો અમે ટેકનો અને બોલિવૂડ અમે બંને જોડે રાખ્યું છે. 2 આર્ટિસ્ટ જોડે છે, વિન્સ કરીને એક આર્ટિસ્ટ છે અને હું બીજું. DJની સાથે લાઇટિંગની શું વ્યવસ્થા? અમે લાઇટિંગમાં અમે લેઝર લાઇટ અમે બહારથી બોમ્બેથી મંગાવી છે, જેથી તમે 500 મીટર દૂરથી બી લાઇટ જોઈ શકશો, અને જે ક્રાઉડને કોઈ રીતની પ્રોબ્લમ નહીં કરે એટલા અમે એના સ્કાય શોટમાં યુઝ કરીએ છીએ. અને લાઇટોમાં અમે મોસ્ટ ઓફલી તમે ત્યાં આવ્યા પછી લાઇટો જોશો તો તમને અલગ એક્સપિરિયન્સ મળશે, બીજા કરતાં વધારે મળશે. અમુક ગીતો એવા છે જે લોકોએ સાંભળ્યા નથી બટ એના ડાન્સ સ્ટેપ યાદ નથી, તો એ જોઈને વિઝ્યુઅલ જોઈને અમને ઓટોમેટિક આઈડિયા જશે અને ડાન્સમાં જોડાઈ જશે. અને શોર્ટમાં કહેવાનું કે અમદાવાદમાં આ વખતે નવી પહેલ તમે કરી રહ્યા છો? સોરી, બિલકુલ અમદાવાદની અંદર 31st નવી પહેલ કરી રહ્યા છો? યસ યસ.
સૌરેશ અમે વિઝ્યુઅલ સાથે ડીજે કરે છે, બેઝિકલી હું વી ડીજે છું. તો આપણે જે બી ટ્રેક પ્લે થશે બોલિવૂડના કે ઇંગ્લિશ ટ્રેક પ્લે થશે એના તમને પાછળ વિઝ્યુઅલ જોવા મળશે. જેમથી કોઈ ગઈડું કે નાના છોકરા જેમને ડાન્સ કરવાની ઈચ્છા નથી કે જે થાકી ગયા છે, તો એ LEDમાં એ જોઈને એમનું મનોરંજન કરી શકે અને એ લોકો માહોલ એવું ક્રિએટ થશે કે લાઈક તમે એક સિનેમા ઘરમાં બેઠા છો અને બહુ મોટી સ્ક્રીનમાં તમે મૂવી જોઈ રહ્યા છો.